नमस्कार। धोरण 4 विषय पर्यावरण पाठ 20 खोराक अने मजा। विद्यार्थी मित्रों, तमने तमारी पर्यावरण नोटबुक में प्रश्न ने जवाब सारा अक्षरे लखवानो छे। सौ प्रथम सूचना, नीचेना प्रश्नों उत्तर 1-2 वाक्यों में लखो। नीचेना प्रश्नों उत्तर 1-2 वाक्यों में लखो। पहलू लखजो, सुरजीतना मित्रों कोण छे। सुरजीतना मित्रों कोण छे। हवे जवाब लखजो, दिव्या अने स्वस्तिक सुरजीतना मित्रों छे। दिव्या अने स्वस्तिक सुरजीतना मित्रों छे। आगळ बीजो, छात्रालयमां बाळको क्यां बेसीने जमे छे। छात्रालयमां बाळको क्यां बेसीने जमे छे। जवाब लखजो, छात्रालयमां बाळको भोजन खंडमां बेसीने जमे छे। छात्रालयमां बाळको भोजन खंडमां बेसीने जमे छे। आगळ प्रश्न नंबर 3, गुरुद्वारामां अवतरण चिन्हमां लखजो वाक्य, साथे रसोई करवी अने जमवू। साथे रसोई करवी अने जमवू, तेने लंगर कहेवामां आवे छे। तेने लंगर कहेवामां आवे छे। हवे साथे लखजो अहीं कने, तमे क्यारे लंगरमां जम्या छो। तमे क्यारे लंगरमां जम्या छो। जम्या छो प्रश्नार्थ, क्यां अने क्यारे। क्यां अने क्यारे। विद्यार्थी मित्रों जवाब लखजो, हा हूँ लंगरमां एक वार जम्यो छूं। हा हूँ लंगरमां एक वार जम्यो छूं। गुरु नानक जयंती पर मारा मित्र नवजोत साथे गुरुद्वारमां लंगरमां जम्यो हतो। त्यारबाद प्रश्न नंबर 4, छात्रालयमां कोई बाळक पासे घरनुं भोजन आवे तो शुं थाय छे। छात्रालयमां कोई बाळक पासे घरनुं भोजन आवे तो शुं थाय छे। जवाब लखजो, छात्रालयमां कोई बाळक पासे घरनुं बनावेलुं भोजन आवे तो बधा ज मित्रो તે બાળકના રૂમમાં ભેગા થાય છે અને થોડીક મિનિટોમાં તે ભોજન પતાવી દે છે। ફરીથી જવાબ જોઈએ, છાત્રાલયમાં કોઈ બાળક પાસે ઘરનું બનાવેલું ભોજન આવે તો બધા જ મિત્રો તે બાળકના રૂમમાં ભેગા થાય છે અને થોડીક મિનિટોમાં તે ભોજન પતાવી દે છે। પાંચમો પ્રશ્ન, સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં શું કાર્ય કરતા હતા। સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં શું કાર્ય કરતા હતા। જવાબ, સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં તવા પર શેકવા રોટલીઓ વણતા હતા। સુરજીતના મમ્મી ગુરુદ્વારામાં તવા પર શેકવા રોટલીઓ વણતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, દિવ્યા અને સ્વસ્તિક ગુરુદ્વારામાં ગયા ત્યારે ભોજનમાં શું બનતું હતું। દિવ્યા અને સ્વસ્તિક ગુરુદ્વારામાં ગયા ત્યારે ભોજનમાં શું શું બનતું હતું। જવાબ, દિવ્યા અને સ્વસ્તિક ગુરુદ્વારામાં ગયા ત્યારે ભોજનમાં રોટલીઓ અલ્પવિરામ ભાત, અલ્પવિરામ કરજો વિદ્યાર્થી મિત્રો, કઠાહ પ્રસાદ દાળ અને શાકભાજી બનતા હતા।
પાંચમો, ત્યારબાદ સાતમો પ્રશ્ન, કટાહ પ્રસાદ ક્યારે આપવામાં આવ્યો? કટાહ પ્રસાદ ક્યારે આપવામાં આવ્યો? જવાબ લખજો ગુરુની અરદાસ, કૌંસમાં લખજો પ્રાર્થના, પછી કટાહ પ્રસાદ આપવામાં આવ્યો. ગુરુની અરદાસ, કૌંસમાં લખજો પ્રાર્થના, કૌંસ પૂર્ણ, ત્યારબાદ લખજો, પછી કટાહ પ્રસાદ આપવામાં આવ્યો. આગળ પ્રશ્ન નંબર 8, છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે? ભોજન કોણ પીરસે છે? છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે? ભોજન કોણ પીરસે છે? જવાબ, છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે તથા રસોડાના અન્ય કર્મચારીઓ ભોજન પીરસે છે. ત્યારબાદ સૂચના, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે? છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ લખજો. છાત્રાલયની શાળાઓમાં બાળકો ત્યાં જ રહે છે, ત્યાં જ અભ્યાસ કરે છે અને ત્યાં જ જમે છે. છાત્રાલયની શાળાઓમાં તહેવારો અને રજાઓમાં બાળકો પોતાના ઘરે જાય છે, જ્યારે અન્ય શાળાઓમાં બાળકો અભ્યાસ કરવા પૂરતા આવે છે અને શાળાનો સમય પૂરો થતાં બાળકો પોતપોતાના ઘરે જાય છે. આગળ પ્રશ્ન નંબર 2, શું તમને છાત્રાલય જવું ગમે કેમ? શું તમને છાત્રાલય જવું ગમે કેમ? જવાબ લખજો, હા, મને છાત્રાલય જવું ગમે, કારણ કે છાત્રાલયમાં શિસ્ત, સમાનતા અને સમૂહ ભાવનાના ગુણો સારી રીતે વિકસે છે. બાળકો પોતાના કામ જાતે કરવાનું શીખવા મળે છે. વળી છાત્રાલયમાં મળતી સગવડોને અનુકૂળ થઈ રહેવાનું શીખવા મળે છે. આગળ પ્રશ્ન નંબર 3, ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ કોણ લાવે છે? ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ કોણ લાવે છે? જવાબ, ગુરુદ્વારામાં રસોઈની વસ્તુઓ માટે દરેક વ્યક્તિ એક યા બીજી રીતે સહયોગ આપે છે. કોઈ વસ્તુઓ લાવવાની વ્યવસ્થા કરે છે તો કોઈ વસ્તુઓ લાવવા માટે પૈસા આપે છે. બીજા લોકો કામમાં મદદ કરે છે. આગળ પ્રશ્ન નંબર 4, ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું? ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું? જવાબ, ગુરુદ્વારામાં જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા. તેઓને જગ્યા સાફ કરી અને વાસણોને સાફ કર્યા. ફરીથી જવાબ જોઈએ, ગુરુદ્વારામાં જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા. તેઓએ જગ્યા સાફ કરી અને વાસણોને સાફ કર્યા. વિદ્યાર્થી મિત્રો, તમને તમારી પર્યાવરણની નોટબુકમાં સારા અક્ષરે પ્રશ્ન અને જવાબ લખવાના છે. અસ્તુ.